मणिलाल देसाई। बेटा आनी जरा बात कर लीए तो मणिलाल देसाई आप जाणो छो केटली कोमोमां बहु नानपणमां लग्न थई जाय, पण अमारा देसाईઓમાં એવું હોય કે લગ્ન થઈ જાય પણ આણું વરે નહીં, ખબર હે ને, કોઈ છે અહીંયા દેસાઈ ભાઈલો નથી? આ છે ને બળવીર, આપણે બધા એવું હોય ને લગ્ન વહેલા થાય પણ આણું ના વરે, હાજી વાત? તો આમાં મણિલાલ દેસાઈ મારો બધો નસીબદાર, 19-20 વર્ષનો થતા થતા તમારી ઉંમરે તો નોકરી મળી જઈ, લગ્ન તો વહેલા થઈ ગયેલા પણ નોકરી મળી એટલે આણું આવ્યું, અને એમના શ્રીમતી એટલે કોઈ હિરોઈનની જોડે ના સરખાવો એટલા સુંદર, માત્ર આટલો જ શબ્દ વાપરી સીધી, વધારે લાંબુ વર્ણન નહીં કરું, કોકના બૈરા ના કરાય ને, તો મણિલાલની સ્ત્રી અતિ સુંદર, અને મણિલાલ છે ને સાહેબ નોકરીએ 11 વાગે જવાનું હોય, 11:45 કમે નોકરીએ નીકળવાનું હોય, બધા એ નીકળે એ પહેલાં શ્રીમતી નોકરી બહુ વ્યવસ્થિત હતી મણિલાલે નસીબવાળો, અને પાછો સાહિત્યકાર એટલે લગભગ 10:30 એમના શ્રીમતી જમવા બેહાડી દે, મણિલાલ જમવા બેસી જાય, બાજુમાં આપણે આ બાયડું રહ્યું ને એ બાજુ એમનું રહોડું હતું, એટલે અહીંયાથી પીરસે, મણિલાલ જરાક ફોરવર્ડ હતા ટેબલ ખુરશી ઉપર જમવા બેઠેલા, શ્રીમતી આવીને થોડું થોડું થાળીમાં બધું પીરસેલું પીરસે, પછી પણ મેં તમને કીધું નવી નવી શાદી ને સુંદર બૈરું, મણિલાલ તો આશી કોકા જના જા, હે તો બેટા ખાવા બેઠેલા પોતે આમ લઈને આમ કોડિયો લે, પણ જોઈ રહ્યા છે શ્રીમતીની સામે, એટલે કોડિયો આમ જાય છે જોજો આમ, એટલે પેલી પકડે આમ કરી મૂકે બેઠા, ત્યારે પોતાનો કોડિયો મોઢામાં જાય, આવી રીતે મળી લે બંનેને ગજબનો પ્રેમ. હવે જો મેં તમને રમેશ પારેખે શીખવાડ્યો હતો કે એ સ્ત્રીના હૃદયમાં બેહીને એની ભાવનાઓને રજૂ કરે, એવી રીતે મણિયાનું આવું, આ તો વાયર છે એટલે પાડેલ સુધી નહીં પહોંચ્યું, જરાક બધા જગ્યા કરીને બાયણું ઘેડવું પડશે, એ ખોલવું પડશે, તું સેજ આ બાજુ આવ કરે, મણિલાલ નોકરીએ જાય છે, થોડુંક જરાક ખોલજે બકા, છે 2 મિનિટ, તમે તો ત્રણ આમ થોડી વાર આમ ત્રણે ત્રણ લગાવીને બેસી જાઓ, બંધ હશે પાછળ કોઈ બેઠતું નથી ને, લાઇબ્રેરી ઓફિસ છે ને, તો ખોલજે બેટા, કારણ કે એના ઉપર બધો આધાર, 2 મિનિટ ભાઈલો, મણિલાલ નોકરીએ જાય છે જોજો, હવે અહીંથી નોકરીએ જાય ત્યારે શ્રીમતી બાયણાની વચ્ચે ઊભા છે, અને અહીંથી નીચે જ્યાં સુધી મણિલાલ પહોંચે ત્યાં સુધી આમ આમ હાથ કરે જાય છે, દેખાય ત્યાં સુધી અધર થઈને આમ જુએ, અને જ્યાં વળાક ઓળવાનું થયું એટલે એમના શ્રીમતીએ ફરાસ ગુલાબનું ફૂલ આમ છૂટું ફેંક્યું, મણિયો લઈને આ ફૂલ લઈને ઓફિસે ગયા, ઓફિસે જઈને બેઠા પણ મારા બેટાનું ધ્યાન ચોંટતું નહીં, પોતે તો આમ ચોપડા લઈને નિધિબેન લઈને બે રે, બાજુનો ભાઈબેન ઠોહો મારે, એ કામ કર કામ કર, તો મણિલાલ પછી કામે વળી ગયા, 5:55 કમે મણિલાલ રેડી થઈ સહી કરીને પાછા ઓફિસે જ નીકળી જાય, શ્રીમતી એ વખતે પાછા બારણામાં જ ઊભા હોય એમની ઇંતજાર કરતા હોય, અને જો મણિલાલે લખી નાખ્યું ગીત અગત્યનું, આ મણિલાલનું આ જ ગીત પરીક્ષામાં પૂછાય છે, શું લખ્યું કે ઉંબરે ઉભી સાંભળું રે બોલવા લમના, બોલવા લમના, પેલું લીટી ઉંબરે ઉભી સાંભળું રે બોલવા લમના, કયા બોલ હોય, એ બકા તું ચાસે, મણિલાલની વહુના વાળ બટા પાછળ ઢેચળથી લાંબા, બપોરે 3 વાગે મણિલાલ ઓફિસે ગયા હોય ત્યારે નવી નવી શાદી થયેલી, આટલા મોટા વાળ એટલું બધું આમ છૂટા પડેલા, એની અંદર મણિલાલની વહુ સુતેલા,
પાછળ જયારે વાળ એવા લાગે કે જયારે કાળા ડિબંગ વાદળ ની વચ્ચે સાંધો ખીલ્યો હોય, ધીમું ધીમું સંગીત, ઝાખો ઝાખો પ્રકાશ. અને મણિયાએ બીજી લીટી લખી કે ઘરમાં સુતી સાંભળું રે બોલવા લમના, બોલવા લમના. આવું બધા મણિલાલ લખતા. યસ, હવાય તો ભાઈબંધ. હાલો બેટા, ટાઈટલ હાલો, મણિલાલ દેસાઈ. જન્મસ્થળ ગોર ગામ, જન્મસ્થળ ગોર ગામ. ક્યાં આવ્યું કૌશમાં લખજો, વલસાડ. ગોર ગામ, ગોર ગામ, કૌશમાં વલસાડ. એનો સમય ખાલી બતાવી દીધો, કૌશમાં 1939 આસપાસ. બહુ વિગતો એની મળતી નથી. એનું ઉપનામ લખો અંધકારના રંગ, અંધકારના રંગ. ડેશ મણિલાલ, સ્ત્રીની લાગણી, માગણી, ઈચ્છા. સ્ત્રીની લાગણી, માગણી, ઈચ્છા અને અંતરના ભાવને, અને અંતરના ભાવને મનોહર રીતે રજૂ કરનાર, મનોહર રીતે રજૂ કરનાર કવિ હતા. ડેશ તેમનો રાનેરી, તેમનો રાનેરી અવતરણ કરજો, કાવ્ય સંગ્રહ. રાનેરી કાવ્ય સંગ્રહ, મરણોપરાંત, મરણોપરાંત એટલે એમના મૃત્યુ પછી. જયંત પારેખે, જયંત પારેખે સંપાદિત કરેલો અથવા કર્યો હતો. ડેશ લય અને ગતિના કવિ, લય અને ગતિના કવિ. એવું બિરુદ, લય અને ગતિના કવિ સિંગલ અવતરણ, એવું બિરુદ સુરેશ દલાલે આપેલું. બધા જીપીએસસીમાં એમનો એક પ્રશ્ન પૂછાણો હતો, અંદરની બાબત મેં તમને કીધું. એમ જીપીએસસી યુપીએસસીમાં પૂછાતી હોય તો એમનું એક કાવ્ય સંગ્રહ આવતું હતું, આપણે 8મા કે 9મા ક્યાંક ભણ્યા હતા, બાને. હા, એવું કાવ્ય હતું. તો જીપીએસસીમાં એ પૂછાયેલો કે બાને કાવ્ય એમના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવાયું છે, તો નીચે નોંધ આમ જીવની અલગ નોંધ અથવા તો તાક કરીને લખજો કે ધોરણ 8મા આવતું બાને કાવ્ય તેમના રાનેરી કાવ્ય સંગ્રહમાંથી લેવાયું છે. બધા 4-5 જ એની પરીક્ષા લક્ષી કૃતિઓ લખવાની છે, તો કૃતિઓ શીર્ષક આપજો. કૃતિઓ અથવા સાહિત્ય સર્જન લખતા હોય તો એ પહેલું હળવી હવાને હિલોડે, હળવી હવાને હિલોડે. બીજા નંબરમાં સમણું 7 દિવસનું આવ્યું, સમણું 7 દિવસનું આવ્યું. પછી રાતના ફૂલ, રાતના ફૂલ. રાનેરી ઉપર આવી ગયું તો એક રણઘર લખો, રણઘર. અને એક માત્ર પંક્તિ લખવાની છે, એની નીચે પંક્તિ લખી લેજો, ઉંબરે ઉભી સાંભળું રે બોલવા લમના,